नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं सहजात्मस्वरूपरं गुरु अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्रीमद् राजचंद्र वचनामृत उपदेश छाया आंक 9 विषय छे सूक्ष्म वैराग्य। वैराग्य अत्यागी व्यक्ति मापण जोई शकवानी शक्ति। सामान्य वैराग्य तो जे आगळ वर्णव्यो के योगी पुरुषोनु चित्र मूर्ति वगैरे आपणे जोईए तो आपणामां वितराग भाव उपजे छे, उपजवा योग्य छे। परंतु योगी न होय अने अंतर्ज्ञानी होय, बाह्यमां त्याग ओछो होय अथवा न होय तो पण तेमने जोईने पण जो आपणने एवी दृष्टि जागे वैराग्यनी तो एने माटे आपणे घणी पात्रता जोईए। एटले राजमार्ग नथी पण अपवाद मार्ग छे, कारण के 254 ने 172 બંનેમાં એ વાત આપણને જણાવેલી છે। તેમની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવા। તમે કોઈ મોટો હીરો લો તો ઘણી રીતે જુઓ, સ્થૂળ આપણે તો કઈ જવેરાતનું જ્ઞાન નથી તોય જુઓ છો, અરે ભાઈ માટલું લઈએ તો આમ ઉપરથી ટક ટક કરે છે, પાછું નીચેથી ટક ટક કરે છે, પછી માટલું લે છે, અરે ટિંડોરા લેવા જાય તો પણ જુએ કે ભાઈ કે આ બહુ જાડું તો નથી, કઈ કાપીશું તો લાલ તો નહીં નીકળે, બહુ પાકી નથી ગયું, તો આ તો ઇન્દ્રિક જ્ઞાનનો વિષય છે। પેલામાં જે દેહમાં દેહાતીત તત્વ પ્રગટ થયું છે તેમને ઓળખવા માટે પોતાની ઘણી પાત્રતા જોઈએ, એ 172 દ્વારા વિચારીએ, એવી રીતે 254 દ્વારા પણ વિચારીએ। બોલો, મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખો। મન તો કઈ નથી ઓળખાતો, મારા જેવી ચામડી છે,
મારા જેવા હાથ પગ છે, મારા જેવું મોઢું છે, એટલે આગળ કે છે ઓળખવાની તીવ્રતા રાખવી, ઓળખવાની તીવ્રતા રાખવી. તો કે એ કેવી રીતે રાખવી? તો કે ધીરજ જોઈએ, સત્પાત્રતા પ્રગટ કરવી જોઈએ. એટલે ત્યાર પછીનું વાક્ય કહે છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. બે ત્રણ દાખલા વર્તમાન કાળના પ્રત્યક્ષ વિચારીએ. વિક્રમ સંમત 1944માં કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર નગર શેઠના વંડામાં પધારેલા અને ત્યાં આગળ કંઈક અવધાન વગેરેનો કાર્યક્રમ હતો અને તેઓ શ્રીએ કર્યો એટલે ભાઈશ્રીને થોડો અહોભાવ થયો, પણ આજુબાજુના લોકોએ કહ્યું આવા તો જ્ઞાની હોતા હશે વગેરે, એટલે એમાં આવી ગયા. 10 વર્ષ બીજા નીકળી ગયા. પછી 1954માં કાવીઠા મુકામે ફરીથી પાછો યોગ થયો. સીધો લેટન્ટ પીરિયડ 10 વર્ષ નીકળી ગયા. સાધના પોપટ, પોપટભાઈ વડવાના સ્થાપક ભાઈશ્રી એટલે આ તો મુમુક્ષુના નેત્ર મહાત્માને એકદમ ઓળખી લે એવું બનતું નથી, કારણ કે મુમુક્ષુ હજુ અપરિપક્વ અવસ્થામાં છે. બહારના પરિબળોથી એકદમ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, કંઈક બહારનું જોવે એટલે તરત પ્રભાવિત થઈ જાય છે અથવા કોઈના કહ્યામાં આવી જાય છે. એટલે આના માટે ઘણી ધીરજ જોઈએ, પરિપક્વતા જોઈએ, જિજ્ઞાસા અંતર જોઈએ. અને એ જિજ્ઞાસા કંઈ એમ ક્યાંકથી લાવી શકાતી નથી. માત્ર મોક્ષ અભિલાષની તીવ્ર ભાવના હોય અને એ હોય તો એની સાથે પાછી બીજી શરતો હોય. રાજા બનવું હોય ને મોતથી ડરવું હોય તો રાજા ન બનાય. આજકાલની વાત જુદી છે. હા, પેલા રાજાઓ કેવા થતા? કોઈ પણ રાજ્ય ચડીને આવે તો પેલા સેનાપતિ સૈનિકો જાઓ તમે લડવા, જાઓ તમે લડવા, હું પછીથી આવું છું, એમ ન કે પહેલા પોતે જવું જોઈએ. પોતાના પર પહેલા કુહાડો મારે, પહેલા પોતે મરવા તૈયાર થાય, એને જ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. આ સાગરમાં ડૂબકી મારીશ ને કોઈ માછલી મને ખાઈ જશે તો? માટે મારે ડૂબકી મારવી નથી તો એને કોઈ દી મોતી મળે. જ્યાં વેપાર, જ્યાં ગણતરી, જ્યાં બદલાની ભાવના છે ત્યાં અભૂતપૂર્વ પ્રેમ થઈ શકતો નથી. હે ભગવાન, જો મને આટલું થાય તો હું તમને શરણે આવું. હે ભગવાન, મારું જો આટલું કામ થઈ જાય તો હું તમારે શરણે આવું. ભગવાન કે તું ત્યાં જ્યાં છો તો આ બરાબર છો, મારી પાસે આવવાની તારી જરૂર અને તારી યોગ્યતા પણ નથી. The dedication should be unilateral. એટલે મોક્ષનો માર્ગ પરમાર્થથી કોક જ મનુષ્યોને માટે છે. સર્વ મનુષ્યો એને પામી શકે છે ખરા, પણ એટલું પરાક્રમ, એટલી તૈયારી, એટલી સર્વ પ્રકારની યોગ્યતા બાહ્યાંતર એ કોઈક જ કરી શકવાના છે. માટે કોઈક જ મનુષ્યોને કળિયુગમાં આત્મજ્ઞાન સુધીની, એટલે કે સત્પુરુષના
સ્વરૂપને પરમાર્થથી ઓળખવાની પાત્રતા પ્રગટ થવાની. આચાર્ય શ્રી એ ભગવાનને મૂક્યા છે. શ્રી જીવેન્દ્ર જાડેજીએ 80મી ગાથા લીધી હતી, જો કોઈ મનુષ્યને પરમાત્માની ઓળખાણ થાય તો તેને મોહ નાશ પામે. કૃપાળુ દેવે 254માં પરમાત્માને બદલે મહાત્મા શબ્દ વાપર્યો છે. જો મહાત્માની સાચી ઓળખાણ થાય તો તેનો મોહ નાશ પામે. તો એવો અંતર વૈરાગ્ય, એવી સૂક્ષ્મ દ્રષ્ટિ, ધીમે 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 જેમ જેમ આપણી મોહ ઘટે અને તમારી દુનિયામાં જેમ અનુભવથી બધું પારખવામાં એક્સપર્ટ થઈ જાઓ છો, એમ હૃદયની પવિત્રતા, તત્વનો નિર્ણય, સૂક્ષ્મ દ્રષ્ટિ વગેરે સંપન્ન થતાં મુમુક્ષુમાં એક અપૂર્વ દ્રષ્ટિ આવે છે. જેને તમે દિવ્ય દ્રષ્ટિ કહી શકો છો. કોઈ અપેક્ષા એ એમાં સત્સમાગમની આવશ્યકતા છે અને એમાં પોતાની જાગૃતિની પણ આવશ્યકતા છે. બંને બંને જોઈએ. મને પહેલા આત્મા આપી દો પછી હું તમારો વિશ્વાસ કરીશ. અત્યારે પ્રત્યક્ષતાનો જમાનો છે. સાયન્સનો અર્થ છે ઐન્દ્રિક જ્ઞાનની મહત્તા. તો આખું વિશ્વ અત્યારે એની પાછળ છે કે દુનિયામાં ઇલેક્ટ્રોનિક્સ ને આ કોમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશન્સ, એ બધા મીડિયા, એટલે સૌથી મોટા મોટી વસ્તુ દુનિયામાં, સૌથી મોટી વસ્તુ કઈ? આ બધી મિસાઇલ્સ. ગમે તેટલું જડનું જ્ઞાન કરે પણ ચૈતન્યના જ્ઞાનની દ્રષ્ટિ પોતાની પાત્રતા દ્વારા ન પ્રગટ કરે તો તેને સાચા સુખની પ્રાપ્તિ કદાપિ થઈ શકે નહીં. પછી નિમિત્તની અપેક્ષાએ આચાર્ય શ્રી આનંદજી મહારાજ યોગીરાજશ્રી એમ શું કહે છે કે પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જનેશ્વર. અથવા પાછળથી કહે છે કે ગુરુ ગમ લેજો રે જોડ જનેશ્વર. પણ એ ગુરુ ગમ આપે પણ ગમ પોતે લેવાની પોતાની તૈયારી હોવી જોઈએ. ગુરુ ગમ આપે પણ પોતાની તૈયારી ન હોય તો ગુરુ ગમ સ્વીકારી શકે નહીં, એટલે એને લાભ ન થાય. તો અત્યાગી અવસ્થામાં રહેલા જ્ઞાનીને પણ ઓળખવા એને માટે ઘણી વિશેષ તૈયારી જોઈએ. એ છેલ્લું વાક્ય ફરીથી વાંચીને આપણે આગળ ચાલીએ. યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. અપવાદ માર્ગ જો કે લીધો છો, આ દરેકે ફોલો કરવાનો નથી, દરેકે ફોલો કરવા માટે અઘરું છે. એટલા માટે વિતરાગ દર્શનમાં બાંધો એવો જ રાખ્યો છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશું સ્ટાન્ડર્ડ તો આજ. પછી બીજું પણ ગુરુગમથી સમજવું. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. લૌકિક દ્રષ્ટિ એટલે શું? મતાર્થીની દ્રષ્ટિ.
બાહ્ય દ્રષ્ટિ, લૌકિક દ્રષ્ટિ, સાંપ્રદાયિક દ્રષ્ટિ, માત્ર બહારનું જોઈને નિર્ણય કરવો તે, માત્ર બહારનું જોઈને નિર્ણય કરવો તે. તો બહારનું જોવે પણ એ બહારનું જોઈને અંતરમાં જવાની પોતાની શક્તિ દ્રષ્ટિ કેળવવી જોઈએ. પેકિંગ જોઈને જે ખરીદે એનું નામ મતાર્થી, અને માલ જોઈ અને જે ખરીદે એનું નામ આત્માર્થી. તો થોડું રાહ જોવી જોઈએ કે ભાઈ અમને ભી તમારું આ પેકિંગ છે એ અમને ઉઘાડીને બતાવો. બધા ન બતાવે પણ એમાંના જે એને ઉઘાડ્યો હોય એ તમને બતાવે. એને જો વેચવાની ઈચ્છા હોય તો, અને આપણે પાછી પારખવાની શક્તિ હોય કે આ ખરેખર સાચા ઘીની મીઠાઈ છે કે આ બીજા ઘીની મીઠાઈ છે વગેરે. તો પેકિંગ પર જેની દ્રષ્ટિ છે નામ લૌકિક દ્રષ્ટિ, અને માલ ઉપર જેના પર દ્રષ્ટિ છે નામ આત્માર્થીની દ્રષ્ટિ. તો આત્માર્થીની દ્રષ્ટિ, આત્માર્થીના ગુણો આપણે પ્રગટ કરીએ તો આવે. માટે એ આપણું કર્તવ્ય છે, દરેકનું કર્તવ્ય છે. પૂર્ણ આત્માર્થ તો કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે પ્રગટે છે. પૂર્ણ આત્માર્થ કેવળ જ્ઞાન થાય ત્યારે પ્રગટે છે. માટે આચાર્ય મહારાજ પણ પોતાને મુમુક્ષુ કહે છે, મોક્ષાધિકારી. સામાન્ય મુમુક્ષુ નહીં, અહમ એશ મોક્ષાધિકારી એમ કહે છે. તો લૌકિક દ્રષ્ટિને ગૌણ કરવી, સાંપ્રદાયિક દ્રષ્ટિને ગૌણ કરવી, અને આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવવી આજકાલ એ ઘણું કઠિન છે. પણ એ કર્યા વિના એમને એમ આત્મજ્ઞાન થઈ જાય એવી કોઈ સંભાવના નથી. ફરી ફરી પ્રયત્ન કરવો, ફરી ફરી પ્રયત્ન કરવો. પુરુષાર્થ કરવાનું અને સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તો લોકો ભૂલી જ ગયા છે. અહીં પુરુષાર્થ કરવાનું એટલે સત્પુરુષાર્થ કરવાનું એમ ગર્ભિતપણે સમજી લેવું. આત્મસિદ્ધિની ગાથા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. અને સત્ય રીતે વર્તવાનું, સત્ય એ આપણું સ્વરૂપ છે. 10 લક્ષણની અંદર આત્માના મુખ્ય 10 લક્ષણમાં સત્ય આવે છે. એટલે વચનામૃતમાં એક જગ્યાએ એને શીર્ષક લઈને કહે છે, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય જે છે તેનું, તેના દ્વારા અમારી બુદ્ધિનો પ્રકાશ થાય. પરમ સત્ય જે છે એટલે શુદ્ધાત્મા અથવા પરમાત્મા અથવા તેવા મહાન જ્ઞાની પુરુષો, તેમના દ્વારા, તેમની કૃપાથી, તેમના સાનિધ્યથી અમારો આત્મા પણ જાગો, અમારો આત્મા પણ જાગો. આત્માને જગાડવા માટે અનેક પ્રયત્નો કરવા પડશે. પદ જજત અમન આત્મ જ્યોતિ જગે,
એમ બોલીએ છીએ, પૂજામાં બોલીએ છીએ ને, ભગવાનની સાથે કેવો નાતો જોડવો પડશે. એ પણ આવે છે વચનામૃતમાં. જગતના પદાર્થો કરતા અનેક ગણો પ્રેમ સત્પુરુષ પ્રત્યે વધી જાય ત્યારે સાચી મુમુક્ષુ દશા પ્રગટે છે. અને આત્મજ્ઞાન ન થવાના કારણોમાં પણ એ લીધું છે ને, 416 છે આત્મજ્ઞાન ન થવાના કારણોમાં. હું જાણું છું, સમજુ છું વગેરે, શું કેમ કલ્યાણ કેમ નથી થતું? કલ્યાણ પોતાના કારણે નથી થતું, કોઈએ આપણને રોક્યા નથી કે સાહેબ આ બધા શાપ આપી દીધો કે તને આત્મજ્ઞાન નહીં થાય. કોઈએ એવો શાપ આપ્યો નથી. પૃષ્ઠ સંખ્યા 357 છે, એમાં જે નીચેથી બીજો પેરેગ્રાફ છે ત્યાં, જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. આઠમાંથી કોઈ પણ પ્રકારનો અભિમાન, એ પોતાને ખબર પડે અને પોતાને ખબર ન પણ પડે એવું સૂક્ષ્મ છે અહંકાર. તમારે મહારાજ સત્સંગ કરાવવાના છે, શું કરવાના? લો, મારે કઈ સત્સંગમાં જવાની જરૂર નથી. તમારા મહારાજ કુંદકુંદ સ્વામી કરતા મોટા છે તો સમજસર, તો એના પર તો મેં ટીકા લગી, મન તત્વાર સૂત્ર તો મોઢે છે. મારે કોઈ સત્સંગમાં જવાની જરૂર નથી. તમારે કઈ કોઈ મહારાજ કોઈ જ્ઞાની એ કઈ આવા મોટા આચાર્યોથી મોટા છે માટે શું જરૂર છે? હું જાણું છું, હું સમજું છું, મને બધી ખબર છે. એવું જે માને છે એને કશી ખબર નથી. અને જેને મહાન જ્ઞાન ઉપજે છે એ કહે છે મૈં સંતન કો દાસ. અરિહંતે શરણમ પવજામી, સિદ્ધે શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી. એવું અંતરના અનુભવપૂર્વક જે કહે છે તે જ્ઞાની છે. એવું અંતરના અનુભવપૂર્વક જે જેના ભાવ થાય છે એને પરમ વિનય કહે છે. એ જેનામાં પ્રગટે છે એને જ્ઞાન થાય છે. બીજું પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. બહુ અઘરું નથી, સમજવું સહેલું છે. કારણ કે સત્સંગમાં જવું કે લગ્નમાં જવું, તો કે સત્સંગમાં નહીં જવાનું લગ્નમાં જવાનું, કે આજે પાર્ટી છે તો પાર્ટીમાં જવાનું, કે સ્વાધ્યાયનો ટાઈમ થયો તો સ્વાધ્યાય કરવાનું, તો કે પાર્ટીમાં જવાનું. બધું થઈ જાય પછી આપણે ધર્મ કરીએ છીએ. એટલે આખા જીવનની પણ વાત છે. આપણો દીકરો જયારે ધર્મ કરે ને 20-22 વર્ષનો હોય તો આપણે તરત ના કહી દઈએ છીએ, હા હવે શું તું લઈને માંડ્યો છો, ઘેડો થાય તો ધર્મ કરજે. આપણે તો મહાન નીચ છીએ આવું કહેવાથી, પણ બીજાને ધર્મ કરતા રોકીએ છીએ માટે આપણે મહામિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ નથી, સંસારનું જ કાર્ય કરતું, બીજું કાર્ય કર નહીં એવી દુષ્ટ ભગવાનની આજ્ઞા વિરુદ્ધની ભાવના કરીએ છીએ. કેમ? અંતરમાં ભગવાન સાચા છે એવું આપણે માનતા નથી. ધર્મથી કલ્યાણ થશે એવું અંતરમાં માન્યતા હોય તો એને રોકીએ નહીં. પણ તું દુનિયાના કામ બધા કર તો તું સુખી થઈશ એવી માન્યતા છે, એટલે એને પણ દુનિયાના કામ કરવા માટે જ પ્રેરણા આપીએ. અને કદાચ પૂર્વ સંસ્કારથી એ ધર્મ તરફ વળતો હોય તો એને અટકાવીએ છીએ કે આવું બધું કંઈ કરવાની જરૂર નથી. હા,
વડીલ કે વાલી તરીકે તમારી વ્યવહારિક ફરજ છે કે બેટા જે કરો તે સમજીને કરજો, જે સમજો તે વિવેકપૂર્વક કરજો, ઉતાવળમાં કંઈ કરતા નહીં, બરાબર વિચાર કરીને કરો. એ વાત જુદી થઈ, પણ ધર્મ કરતા આપણે કોઈને પણ રોકવા નહીં. કદાચ એના ધર્મ કરવામાં સહેજ ભૂલ હોય તો એ ભૂલ તરફ આપણે સામાન્ય અંગુલ નિર્દેશ કરવો, જાપ બાપ કંઈ કરવા નહીં, જાપ કરવાથી કલ્યાણ થતું હશે એવું ન કહેવાય. આવે છે ને ચરમ, કોઈ પ્રતિક્રમણ કે સામે, અરે પ્રતિક્રમણ સામાયિકથી કંઈ કલ્યાણ ન થાય, રહેવા દે, એમ ન કહેવાય. ભાઈ આપણે પ્રતિક્રમણમાં શું કરવાનું એનો અર્થ સમજવાનો હો. તો 39મો પાઠ વાંચશો ને મોક્ષમાળાનો, તો સામાયિકમાં શું કરવાનું એ આપણને કહ્યું છે, એટલે એ સમજીને કરજો સામાયિક, એમ કહેવાય. તો એને ભવિષ્યમાં એની પાત્રતા વધે. તો પરિગ્રહ આદિકને વિશે, એને વિશે કંઈ કહેવાની જરૂર નથી, આવી ગયું. હમણાં શિબિરમાં અને મણિભાઈના સ્વાધ્યાયમાં પણ આવી ગયું પરિગ્રહને વિશે. જ્ઞાની પુરુષ કરતા પણ વિશેષ રાગ. ત્રીજું, લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ તો પેલો રમણ મહર્ષિનો દાખલો આપણે જે વિચારીએ છીએ. કોઈ કલેક્ટર ત્યાં ગયા હતા અને પછી કહે છે કે સાહેબ મારે તો આપ બહુ મહા જ્ઞાની છો એમ મેં સાંભળ્યું છે, તો મને જ્ઞાન આપો, મારે જ્ઞાન લેવું. તો કે ભાઈ જ્ઞાન તો ધીમે ધીમે મળે, તમે અહીંયા રહો પછી વિચારશું. તો કે અહીંયા રહીને હું શું કરું? તો કે અહીંયા તો જે બધું બધા કહે તે કરવાનું, અહીંયા આગળ સત્પુરુષ કહે તે કરવાનું. પછી બીજે દિવસે આવે તો કે આપણે અહીંયા આગળ સફાઈ કરવાની છે. હવે આ તો કલેક્ટર, મહારાજ મને આવું કંઈ ફાવે નહીં. મહારાજ આવું બધું મેં કોઈ દિવસ કહ્યું, મારે તો 10 નોકરો છે, આટલા તો એક્ઝિક્યુટિવ બધા મારે નીચે ડાયરેક્ટરો બધા કામ કરે છે, મોટા મોટા મામલતદારને, ડેપ્યુટી મામલતદારને, બધા DDO બધા મારા હાથ નીચે કામ કરે છે, મેં પિયુનની તો વાત ક્યાં. આવું બધું મને ફાવે નહીં, તો આત્મકલ્યાણ પણ થાય નહીં. સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તો લોકો ભૂલી જ ગયા છે. સાદી ભાષામાં કહીએ તો વર વગરની જાનમાં દરેક જોડાયેલા છે, વર વગરની જાનમાં દરેક જોડાયેલા છે. કારણ કે હાથી ઘોડા બેન્ડ વાજા આટલા બધા બહેનો માથા ઉપર કળશ મૂક્યો છે ને આહા આહા. અહીંયા વ્યવહાર નહીં ની મુખ્યતાથી કીધું છે, પણ અહીંયા સ્પેસિફિક નથી કર્યું, બંને નહીં લઈ લેવા. વ્યવહાર હોય તો વ્યવહાર લગાડવો, નિશ્ચય હોય તો નિશ્ચય લગાડવો. સમયસાર ગાથા, સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તો લોકો ભૂલી જ ગયા છે. બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આ જો કર્મ મોક્ષે છા તને. આ તો 2000 વર્ષ પહેલા આચાર્ય દેવ કહે છે. 70-80 વર્ષ પહેલા શ્રી સંતબાલજીના ગુરુ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ જે કહે છે તે પ્રાસંગિક છે, એટલે વાંચું છું 4-5 લાઈન. ભક્તિ માર્ગની આરાધનામાં એમનું જીવન ચરિત્ર આપ્યું છે, એમાં એમનો જે બોધ છે
એનો પાંચમો મુદ્દો છે સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે. સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાંથી પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કંઈ મેળવી શકે અને મેળવે તો કંઈક આપી શકે. કોઈને ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ્ય જ નથી. શું નાશ કરવાનું છે? અહીંયા શબ્દ વાપર્યો ગુમાન. ગુમાન એટલે અભિમાન, અહંકાર. એનો નાશ કરવાનો છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ્ય જ નથી. તો આ વર્તમાન કાળની, આ પેલી તો 2000 વર્ષ પહેલાની વાત કરી, પણ કે સાહેબ આ તો તમે જૂના જૂનવાણી છો એટલે આ 70 વર્ષ પહેલાની વાત કરી. તો આવી આપણા સમાજની એટલે આપણી સ્થિતિ મોટા ભાગે છે. તે તો લોકો ભૂલી જ ગયા છે. સત્યના માર્ગે પ્રયોગ, સત્યના માર્ગે અનુભવ, સત્યના માર્ગે સમજણ, સત્યના માર્ગે શ્રદ્ધા, સત્યનું અન્વેષણ, સૂક્ષ્મ ચિંતન, વારંવાર ચિંતન. કર વિચાર તો પામ, સત્પાત્રતા પ્રાપ્ત કરી તત્વ વિચારણા અને એ દ્વારા ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તે મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી તે એક આશ્ચર્ય છે. આ પોતાનો અનુભવ કહે છે. આ પોતાનો અનુભવ કહે છે કે ભાઈ અત્યારે કેવું ચાલે છે, સાંભળે છે ઘણું પણ ગ્રહણ કરવામાં તત્પરતા નથી. કેમ? બંને કારણ. ભગવાન અને સંતોના વચનમાં શ્રદ્ધા અંતરની નથી, અને બીજું થોડી શ્રદ્ધા થઈ છે તો પણ દ્રષ્ટિ બાહ્ય રહ્યા કરે છે, બાહ્ય દ્રષ્ટિ રહ્યા કરે છે. તો રે, પણ એને માટે ધીમે ધીમે પ્રયત્ન કરીએ તો મોહની, મોહનો દબાવ જે છે, મોહની કર્મનો જે દબાવ છે આત્મા ઉપર, તે ઓછો થતો જાય, ઓછો થતો જાય, ઓછો થતો જાય. એમ દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય, અને સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા અંતર્મુખ અવલોકનની કળા ધીમે ધીમે પ્રાપ્ત થતી જાય. એને માટે અનઇન્ટરપ્ટેડ સાધના જોઈએ. કેવી જોઈએ? સાધનાનું સાતત્ય. આપણે 3 વાર કરીએ છીએ સાધના, સવારે, બપોરે અને સાંજ, રાતના. બાકીના ટાઈમે, બાકીના ટાઈમ સાહેબ જે આપણે કરતા હોય તે કરવાનું, એવું ન હોય. એને માટે એ આનંદગંજીનું પદ યાદ રાખવું, બરાબર ને? ગાયનું દ્રષ્ટાંત, સહેલીઓનું દ્રષ્ટાંત,
એવી ટેવ પાડવાની. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં અથવા ઘરના કે આજીવિકાના કાર્યમાં રસ લેવો પડે એવા સંજોગ છે ત્યાં સુધી શ્રેષ્ઠ પુરુષો તો એને ગ્રહણ કરતા નથી. બહુ મહાન છે તે તો. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દીને, પણ એવું તો થોડાક જ કરી શકે, કોક કરી શકે. જે બોધ સાંભળ્યો એમ જે પેલું વરસાદનું પાણી ટાંકામાં ભરી રાખે ને પછી કામમાં લે, એવી રીતે જે બોધ આપણને મળ્યો તે બોધ આપણે ગ્રહણ કરવો, એનો અર્થ સમજવો, ઘેર જઈને એના ક્રોસ રેફરન્સીસ જોવા, પછી એનો શબ્દાર્થ, નયાર્થ, ભાવાર્થ, લક્ષ્યાર્થ અને પછી પરમાર્થ અને પછી પ્રયોગાર્થ. એમ વિચારવું ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી તે એક આશ્ચર્ય છે. જ્ઞાનીઓને આશ્ચર્ય લાગે છે. આશ્ચર્ય એટલે કરુણા સહિતનું આશ્ચર્ય છે. એમને તો અંતરમાં તો સમાધાન જ છે કે એની એવી યોગ્યતા છે, એ જીવની એવી યોગ્યતા છે. પણ નજીક આવ્યો, મહાપુરુષની નજીક આવ્યો અને તું હજુ તારી દ્રષ્ટિને છોડતો નથી તો કે પ્રયત્ન વિશેષ કર ભાઈ. હે ભાઈ, વિશેષ પ્રયત્ન કર. હે ભાઈ, કોઈ દિવસ ન કર્યો એવો પ્રયત્ન કર. અને પ્રયત્ન નહીં, પ્રયત્નનું સાતત્ય, પ્રયત્નનું સાતત્ય. ગઈકાલે આલોચનામાં બોલ્યા હતા, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ. ત્રણ સામાયિક નહીં, બે સામાયિક નહીં, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ. નર્ભવ સફલો જો કરે દાનશીલ તપભાવ. સંતોની ભાષામાં નામ જપન ક્યું છોડ દિયા તુને, નામ જપન ક્યું છોડ દિયા, ક્રોધન છોડા જૂઠન છોડા, સત્ય બચન ક્યું છોડ દિયા, નામ જપન ક્યું છોડ દિયા, તુને પ્રભુ સ્મરણ ક્યું છોડ દિયા, તુને આત્મસ્મરણ ક્યું છોડ દિયા, તુને ગુરુ સ્મરણ ક્યું છોડ દિયા. આખું પદ વાંચવા જેવું છે. બાકી તો જ્ઞાનીઓએ ગેરંટી પણ આપી છે આપણને, સાહેબ આ તમારે જે હું નવરો છું, હા હું બધું કમાવ નહીં તો આ બધા ભૂખે મરે, તો પછી તમે કરવા આવવાના છો? તમે અમને અમારું બધું ઘરનું બધું કરવા આવવાના છો? હા તમે ઠીક નવરા, તમારે કંઈ જવાબદારી નહીં એટલે અમને કહો છો કે આ ધર્મ કરો ને કરો, આમ કરો ને તેમ કરો. કે ભગવાનનો ભરોસો નથી ને પ્રભુ, એ 231 થી સમજવું. નરસિંહ મહેતા અને કબીરદાસ ભગવાનની પાસે એવું કંઈ માંગ્યું નહીં, હે ભગવાન મારી ગરીબી ઓછી થઈ જાય તો મારું હું કઈ ધર્મ કરી શકું, મને પૈસા આપજો. અને મોટા પુરુષોએ તો ગેરંટી આપી છે. અનન્યાં ચિંતયંતો માં યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને આ પ્રમાણેની ગેરંટી આપી છે, જે કોઈ જીવ
મહાપુરુષોના શરણે ખરેખર જાય એનું અકલ્યાણ થાય નહીં. પણ આપણને ભરોસો નથી. તત્વની ભાષામાં પાપ પુણ્યમાં ભરોસો નથી એટલે આપણે સાહસ કરતા નથી. આશ્ચર્ય છે. તેને ઉપકાર કેવી રીતે થાય? નળ તો ખોલ્યો, પાણી તો બરાબર આવે છે, અને ડોલ મૂકી, પણ ડોલની નીચે આટલું મોટું કાણું છે, તો જેટલું પાણી ભરાય છે એટલું પાણી નીકળી જાય છે, જેટલું પાણી ભરાય છે એટલું પાણી નીકળી જાય છે. આપણા આખા ભગતે એટલા માટે કીધું, તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એને આવ્યું બ્રહ્મજ્ઞાન. જે રિટેન્શન કરવાનું છે, ગ્રહણ કરીને ગાય અને ભેંસની માફક બે પૂળા ખાઈ જાય અને પછી આંબા કે લીમડાની નીચે બેસીને એ બધું ખાધેલું બહાર કાઢીને વાગોળે વાગોળે. ખાવામાં તો 10-15 મિનિટ, પણ વાગોળવામાં 2-3 કલાક. ત્યારે એનો રસકસ એ બધો અંદર જાય શરીરમાં, અને શરીરમાં સ્વસ્થતા સ્વાસ્થ્ય આવે. આત્માની વાત અહીંયા સમજી લેવી. આ તો શરીરનું દ્રષ્ટાંત છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા યોગ પૂજવા યોગ્ય છે. કેમ કો આવું કેમ કહ્યું? સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. બધા યોગ પૂજવા યોગ્ય છે. પૂજવા યોગ્ય એટલે પ્રશંસા, પ્રશંસવા યોગ્ય એમ સમજવું. આમાં તો એનથી વિપરીત કીધું ને. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ત્યાં જનરલ સ્ટેટમેન્ટ કર્યું, પણ આગળ 4-5 ગુણસ્થાનવાળા લીધા છે. ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી લીધી છે. મોહ ગ્રંથિનો વિચ્છેદ થઈ ગયો છે એટલે હું તો હાલો ચાલો ને હરી સાંભરે રે, મારું હાલવું તે અટકી જાય રે, હરી મને સાંભરે રે, હું તો ભોજન કરું ને હરી સાંભરે રે, હું તો નિંદર કરું ને હરી સાંભરે રે, મારી નિંદરડી ઉડી ઉડી જાય રે, હરી મને સાંભરે રે. હરી એટલે આત્મા. આત્મા આગળ રહે, કઈ પણ કરે એમાં પહેલા આત્માને આગળ રાખે છે. તો સતત પ્રયત્ન કરે છે. અંશે પ્રયત્ન થાય પણ છે અને અંશે પ્રયત્ન કરે પણ છે. શાસ્ત્ર ભાષામાં શું કહેશો? કર્ણાનયોગની પરિભાષામાં શું કહેશો? લબ્ધ્યાત્મક અનુભૂતિ કાયમ રહે છે અને ઉપયોગાત્મક અનુભૂતિ માટે વારંવાર પ્રયત્ન કરે છે. લબ્ધ્યાત્મક અનુભૂતિ કાયમ રહે છે, કારણ કે એ તો મોહ ગ્રંથિ ગઈ. 41 પ્રકૃતિનો બંધ તે જ ક્ષણથી અટકી ગયો, અને બાકી હજુ રહી જેટલી એને પણ અઘરું છે, પણ સમજવા જેવું છે. આનું નામ સમયસાર. અનાસક્ત કર્મયોગ
એક બે લીટી લીધી હતી ભાઈએ, ગૃહ જ્ઞાની કી દશા મુઝે લગતી હૈ અટીપટી અટપટી. આખું દોલતરામજીનું એક પદ છે, આખું અટાપટી ચટાપટી એમ કરીને કાવ્ય મૂક્યું. ત્યાં સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવવા માટે છે. નહીંથી સમજે તો બધું બરાબર છે, અને નહીં એક જ સાચો છે એમ સમજે તો બરાબર નથી. કારણ કે એ જ આચાર્ય જે આટલી બધી પ્રશંસા સમ્યક દર્શનની કરે છે એ પ્રવચન સારમાં જ્ઞાનીને કહે છે, ચાલ આગળ વધવે અમારી સાથે આ દેખો એસા અનેકાંત હૈ. ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જાગૃતિ રાખીને પ્રગટ થયેલી વર્તમાન જ્ઞાન દશાની વૃદ્ધિનો પ્રયત્ન જ્ઞાની કરે છે. અંતરમાં એટલી જાગૃતિ છે, આ આટલે સુધી સમજી શકાય છે, એનાથી આગળ નથી સમજી શકાતું. પણ આપણે વર્તમાનમાં જે પદ બોલીએ છીએ એ લગભગ અંત મંગળરૂપે બોલીએ. વિનતી માહરી આજ પર ભાતની નાથ અંતરમહી આપ ધરજો. પછી આગળ કહે છે, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની પેઠ રાખો. પાળું મુજ ધર્મને કરું સહું કર્મને ફળ તણી આશથી દૂર રાખો. એટલે ભક્તિની પદ્ધતિથી લીધું છે. તો દરેક સંતોની પદ્ધતિ, બે સંત સરખા ન હોય ખાસ કરીને નીચેની દશામાં, કારણ કે દરેકને જુદા જુદા કરે. એક એક સંત જે વેપારી છે, એક સંત ખેડૂત છે, અને એક સંત તે મુનિ છે, એક સંત તે ગૃહિણી છે. માટે બારમાં જ એકલી મેળવણી કરવા જઈએ તો ન મેળ ખાય, કે આ તો આ આ તો ભક્તિ માર્ગ માર્ગી છે સાહેબ, આ તો જ્ઞાન માર્ગી છે સાહેબ, આ તો ધ્યાન માર્ગી છે. ચોથા ગુણસ્થાનમાં પાંચમા ગુણસ્થાનમાં સામાન્યપણે જુદું જુદું હોઈ શકે, છઠ્ઠા સાતમા ગુણસ્થાન અને એથી આગળ અમુક આમના એમ માને છે કે એક સરખી જ દશા હોય બહારમાં. બાકીની આમનાય તો પંદર ભેદે સિદ્ધનો પણ સ્વીકાર કરે છે. તો આ પ્રમાણે જો આત્મા એટલે આપણે જો જાગતા રહીશું, આપણા ભાવો ઉપર બરાબર નજર રાખીશું તો આપણું કલ્યાણ થશે. અને માત્ર બહારમાં દેખાવ કરીશું ધર્મનો, પરંતુ અંતર પવિત્ર નહીં હોય, પ્રમાણિક નહીં હોય, પ્રબુદ્ધ નહીં હોય તો આપણું કલ્યાણ કોઈ પણ કરી શકવાનું. દેહ છતા જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાની ચરણમાં હો વંદન. સદગુરુદેવ પરમ કૃપાળ ત્રિલોકનાથ કી જય. સદ સંતન.